ભાવનગર જિલ્લાની હોસ્પિટલો બની ખંડેર. સરકારી હોસ્પિટલો વેન્ટિલેટર પર, ગમે ત્યારે થઈ શકે છે દુર્ઘટના. રાજ્યમાં આરોગ્યની સુવિધાઓ સુધરી હોવાના મસમોટા દાવા કરવામાં આવી રહ્યા છે, પરંતુ ભાવનગર જિલ્લાની સરકારી હોસ્પિટલો આ દાવાઓનો છેદ ઉડાવી રહી છે. કારણ કે ભાવનગર જિલ્લાના 10 તાલુકાની એક પણ સરકારી હોસ્પિટલ એવી નથી કે જે જર્જરિત ન હોય. જેમાં સૌથી પહેલા વાત કરીએ ભાવનગર શહેરમાં આવેલી સિવિલ હોસ્પિટલની. 7 માળની આ સરકારી હોસ્પિટલ વર્ષ 2017થી જર્જરિત બની ગઈ છે. આ બિલ્ડિંગ ઉતારી લેવા માટે પીઆઈઓ વિભાગ દ્વારા સરકારને પત્ર લખીને જાણ પણ કરવામાં આવી છે, પરંતુ તંત્ર જાણે ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે આ જર્જરિત બિલ્ડિંગને ઉતારી લેવાની સૂચના બાદ પણ તંત્ર દ્વારા કોઈ કામગીરી નથી કરવામાં આવી. તંત્ર દ્વારા માત્ર આ બિલ્ડિંગ જોખમી હોવાની ચેતવણી વાળા સ્ટીકર લગાવીને સંતોષ માની લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે આ બિલ્ડિંગને અડીને જ જૂની બિલ્ડિંગ આવેલી છે, જેમાં હજારો દર્દીઓ સારવાર લેવા માટે આવે છે. પરંતુ જો કોઈ મોટી દુર્ઘટના બને તો જવાબદાર કોણ, તેવા સવાલો ઉભા થઈ રહ્યા છે. ફક્ત આ સરકાર આરોગ્યની બહુ મોટી જાહેરાતો અને વાતો કરે છે. ભાવનગરની વાત કરીએ તો 2-3 વર્ષથી એની હોસ્પિટલ છે, સિવિલ 7 માળની હોસ્પિટલ, જે ડેમેજ જાહેર કરેલી છે, ગમે ત્યારે ઉતારવાની છે એવી જાહેરાત કરે છે, પણ હજી ઉતારતા નથી. શા માટે? મને એવું લાગે છે ત્યાંથી પસાર થતા લોકો ગમે ત્યારે દર્દીઓનો ભોગ બનશે. અકસ્માત હજી મને ખ્યાલ છે કે એ બિલ્ડિંગમાં અમુક ઉપયોગમાં લેવામાં આવે છે, એટલે અમુક ઓનારત મોટું થશે ત્યારે મોટો અકસ્માત થશે એમ ભાવનગરમાં. હું તમને કહું, ફક્ત ભાવનગરની વાત નહીં, પણ ભાવનગર મહુવા હોય, સિહોર હોય કે વલભીપુર હોય, આમાં પણ આ પરિસ્થિતિ છે, જ્યાં હોસ્પિટલ ઓલરેડી ગાબડા પડી રહ્યા છે. ગમે ત્યારે અકસ્માત થાય, ઉતારવાની વાત સરકાર કરે છે પણ ઉતારતા નથી. મોટી નવી હોસ્પિટલ 200 કરોડના ખર્ચે તૈયાર કરી છે, પણ ચાલુ કરવાનો સમય નથી. હું જોઉં છું કે અત્યારે હોસ્પિટલની અંદર પોપડા પડી રહ્યા છે. વારંવાર રજૂઆત હોવા છતાં ઉતારી લેવાનું કીધું છે, પણ ઉતારતા નથી. અહીંયા લોકો હાલે છે, ચાલે છે, તમે જોવો છો કે અહીંયા હોસ્પિટલોની અંદર ગાબડા એટલા બધા પડી રહ્યા છે અને લોકોને તકલીફ પડે એમ છે. અને આ હોસ્પિટલ ક્યારે ઉતારી લેવામાં આવે? આપણા અહીંના આરોગ્ય મિનિસ્ટર અહીંના છે કેન્દ્રના, છતાં આ કોને હોનારત થાય એની રાહ જોઈ રહ્યા છે. અમે દર્દીના સંબંધી છે અને અમે અહીંયા આવ્યા છે અને આ પ્રશ્ન વારંવાર અમે લોકોને સામે સાંભળ્યું છે. અત્યારે એક ગાબડું પડ્યું છે, શું થશે આગળ થતા તે કોઈને ખબર જ નથી. આ તો થઈ ભાવનગર શહેરની સિવિલ હોસ્પિટલની વાત. જો કે શહેરમાં આવેલી તાપીબા આયુર્વેદિક હોસ્પિટલની પણ કંઈક આવી જ હાલત છે. હોસ્પિટલનું બિલ્ડિંગ અત્યંત જર્જરિત બની ગયું છે. દિવાલોમાં મસ મોટી તિરાડો પડી ગઈ છે. છતમાંથી સળિયા બહાર આવી ગયા છે. હોસ્પિટલનું બિલ્ડિંગ ગમે તે ઘડીએ ધરાશાયી થાય તેવી હાલતમાં છે. હોસ્પિટલની આવી હાલત થવાને કારણે તેને ખાલી કરી દેવામાં આવી છે, પરંતુ હજુ સુધી હોસ્પિટલનું સ્ટ્રક્ચર ઉતારવામાં નથી આવ્યું. ત્યારે વહેલી તકે આ જર્જરિત હોસ્પિટલને ઉતારીને નવી હોસ્પિટલ બનાવવામાં આવે તો દર્દીઓને આયુર્વેદિક હોસ્પિટલમાં સારવારનો લાભ મળી શકે. ભાવનગર શહેર તો ઠીક, જિલ્લાની અન્ય હોસ્પિટલો પણ બિસ્માર હાલતમાં છે, જેમાં વલભીપુર તાલુકામાં આવેલી સરકારી હોસ્પિટલ છેલ્લા 5 વર્ષથી જર્જરિત હાલતમાં છે. હોસ્પિટલની દિવાલો પર મસ મોટી તિરાડો પડી ગઈ છે, છતના પોપડા પણ પડી ગયા છે. પરંતુ આ હોસ્પિટલના સમારકામ માટે તંત્રને જરા પણ રસ ન હોય તેમ 5 વર્ષથી કોઈ પણ કામગીરી નથી કરવામાં આવી. મહત્વની વાત તો એ છે કે આ હોસ્પિટલનું બિલ્ડિંગ જર્જરિત હોવા છતાં તેમાં દર્દીઓની સારવાર ચાલી રહી છે, જેથી અહીં આવનાર દર્દીઓ ભયના ઓથાર હેઠળ સારવાર લેવા મજબૂર બન્યા છે. એક તરફ આરોગ્ય પાછળ સરકાર કરોડો રૂપિયા ખર્ચી રહી છે, પરંતુ બીજી તરફ ભાવનગર જિલ્લાની હોસ્પિટલો વર્ષોથી વેન્ટિલેટર પર હોય તેવો ઘાટ સર્જાયો છે, જેનો ભોગ અહીં સારવાર લેવા આવનાર દર્દીઓ બની રહ્યા છે. ત્યારે હવે તંત્ર ક્યારે જાગશે અને ક્યારે આ જર્જરિત હોસ્પિટલ્સનું સમારકામ કરી દર્દીઓને ભયમુક્ત વાતાવરણમાં સારવાર મળી શકશે તે જોવું રહ્યું. નીતિન સોની, VTV ન્યૂઝ, ભાવનગર.